વાઇસ ચાન્સેલર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને આજના સમારંભના મુખ્ય અતિથિ સન્માનીય ડોક્ટર અમીબેન ઉપાધ્યાય, આપણા ગેસ્ટ ઓફ ઓનર અને ચેરમેન હેલ્થ કેર સોસાયટી આદરણીય ડોક્ટર ભરતભાઈ ભગત સાહેબ, મારા સાથી ડોક્ટર દીપિકાબેન સિંઘલ તબીબી અધિક્ષક જી એમ હરિસોલા હોસ્પિટલ, ડૉક્ટર જિજ્ઞાસાબેન, ડૉક્ટર મુકેશભાઈ, ડૉક્ટર ભાવિકભાઈ, જેમના માટે આ કાર્યક્રમ યોજાયો છે, જેમના થકી આ કાર્યક્રમ યોજાયો છે, એવા 2016ની બેચમાં એડમિટ થયેલા જી એમ હરિસોલા મેડિકલ કોલેજના મારા વિદ્યાર્થી સાથીઓ, તેમના પરિવારજનો, આમંત્રિતો અને ઉપસ્થિત સૌ કોઈ, 2016માં તમે જ્યારે આ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા ત્યારે મને લાગે છે કે આપણે આવકારવાનો, તમને આવકારવાનો પ્રસંગ યોજાયો હતો. અને આ 5.5-6 વર્ષનો સમય ક્યાં પસાર થઈ ગયો કે તમારો આ કન્વોકેશન કાર્યક્રમ અને ઇનડાયરેક્ટલી તમને વિદાય આપવાનો પ્રસંગ આવી ગયો. આપણો પહેલો કોન્વોકેશન કાર્યક્રમ 2017માં થયો, આ 6ઠો કાર્યક્રમ કોન્વોકેશનનો આપણે યોજી રહ્યા છીએ. 2011માં 8 જૂને આપણને લેટર ઓફ પરમિશન મળ્યા અને ત્યાર પછી આ કોલેજની જર્ની ચાલુ થઈ. મિત્રો, તમે લોકો 5.5-6 વર્ષ સોલામાં રહ્યા, એના દર્દીઓ ના શ્વાસોશ્વાસની ગતિ સાંભળી, એમના હૃદયના ધબકારા સાંભળ્યા, એની નાડી તપાસી, એમને એક્ઝામિન કર્યા, સ્પર્શ્યા એ દર્દીઓને, અને એની ફેકલ્ટીએ ખૂબ મહેનત કરી જે મેરે સોલા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના લોકોએ, અને આજે તમે એક તબીબ બનીને બહાર આવી રહ્યા છો. મિત્રો, એક પ્રમાણપત્ર જે મળે છે એ તો એક પરવાનો છે, તબીબી પ્રેક્ટિસ કરવાનો એ અંત નથી. પરિશ્રમ તમારે જીવનભર કરવાનો છે, સતત અભ્યાસ કરતા રહેવાનું છે, અને જીવનભર વિદ્યાર્થી રહેવું અને હોવું એ તબીબી વિદ્યાશાખામાં ખૂબ જ જરૂરી છે. તમે બહાર જશો, અફાટ જમીન સામે અને ઉપર અનંત આકાશ, થોડા સમય માટે એવું લાગશે પણ પછી ફરીવાર તમે પાછા તમારી કેરિયર આગળની જે બનાવવાની છે એની તૈયારીમાં લાગી જશો. અત્યારે તમારી અંદરનો જુસ્સો અમે જોઈ રહ્યા છીએ, એક જબરજસ્ત જુસ્સો છે. મેઘાણીના શબ્દોમાં કહીએ તો શરીરમાં ઘોડા થનગને, આતમ લાગી પાંખ, ઉડવું છે, થનગનવું છે, અને કોઈ શાયરના શબ્દોમાં કહીએ તો ભરૂંગા હર કદમ મેં જોશ લેકર હી મેં મંઝિલ કો મેં રાસ્તે કો થકાના ચાહતા હું. સ્વાભાવિક છે, ઉંમર કે જોશ, આ એનર્જી અંદર હોય એ જરૂરી છે. આજના દિવસે તમને કહેવા માટેનું શું હોય, મને લાગે છે કે એક જ વાત હોય, સ્વપ્ન જુઓ અને સ્વપ્ન સાકાર કરો. અને આ જ્યારે વાત સ્વપ્નની આવે, સ્વપ્ન જોવાની આવે, સ્વપ્ન સાકાર કરવાની આવે, ત્યારે વાત એ આવે છે કે આ સપના સાકાર કેવી રીતે થશે, સપના શું હશે. મને લાગે છે તમારા સપના જે હશે એ જ હશે કે ભાઈ એક સારા પ્રોફેશનલ બનવું, એક સારા તબીબ બનવું અને કારકિર્દીના ઉચ્ચ શિખર પર પહોંચવું, એક શ્રેષ્ઠ તબીબ બનીને જિંદગીને સફર કરવી, એ જ વાત હોઈ શકે. ડૉક્ટર રાધાકૃષ્ણને એક સરસ વાત કરી હતી કે વિદ્યાલય અને શિક્ષણનું કામ શું છે, તો વિદ્યાલય અને શિક્ષણનું કામ એ છે કે તમારી અંદર જે સક્ષમતા છે એને ઉજાગર કરવી અને એને મૂલ્યો સાથે જોડવી, આ બંને વાત બહુ જરૂરી છે. તમને અહીંયા બધી જ પ્રકારની ટ્રેનિંગ મળી, જેને કહેવાય કે હાર્ટ, હેડ અને હેન્ડ, આ ત્રણેય ટ્રેનિંગ તમને મળી. હેન્ડઝોન ટ્રેનિંગ તબીબી વિદ્યાશાખામાં ખૂબ જરૂરી છે અને એ થતી આવી છે, અને અત્યારે આ ત્રણેય ટ્રેનિંગ થકી તમે એક શ્રેષ્ઠ તબીબ બન્યા છો. અને એ વખતે
આ જે વેલ્યુઝ છે એ પણ જો સાથે હશે તો મને લાગે છે કે તમને તમારી કારકિર્દીના શ્રેષ્ઠ શિખર પર પહોંચતા કોઈ રોકી નહીં શકે. પણ આ વાત એટલી સહેલી પણ નથી. એના માટે એક જરૂરી વાત છે એ તબીબી ક્ષેત્રમાં જે અત્યંત જરૂરી રહી છે એ ડૉક્ટર પેશન્ટ રિલેશનશીપ. તમારા સંબંધો દર્દીઓ સાથેના જેટલા શ્રેષ્ઠ રહેશે, જેટલા સારા રહેશે, એટલા જ તમે સફળ થશો. અને મિત્રો, એના માટે દર્દીની પથારીએ સતત રહેવું પડશે. દર્દીની પીડા, દર્દીની તકલીફો, દર્દીના સગાઓની મૂંઝવણો, એ બધી વાત સમજવી પડશે, એને સંવેદવી પડશે. અને એ સંવેદના સતત જિંદગીભર રહે એ પણ બહુ જરૂરી છે. અને એ રહેશે તો મને લાગે છે કે સફળતાનો રાજમાર્ગ ઉપર આપણને કોઈ રોકી નહીં શકે. એક સારા તબીબ બનવા માટે જે જરૂરી વાતો છે, એક વાત પરમાર્થની છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે કોઈ તબીબને ત્યાં, તમારે ત્યાં કોઈ આવેલો દર્દી, એની પાસે પૈસા નથી ચૂકવવા માટેના, એને કારણે એને પાછા જવું પડે એવું ન બને એની કાળજી રાખજો. ઘણા બધા ઉપાયો છે એમ કરી શકાય. મને છે કે બીજી કોઈ વાત જરૂરી હોય તો એ નમ્રતાની છે. આપણામાં જેટલું જ્ઞાન આવે છે અને એમાંથી ડાપણ પ્રગટે છે, અને જ્યારે ડાપણ અંદર આવે છે ત્યારે ખરેખર નમ્રતા પણ એની મેરે એક આપોઆપ અંદર આવી જાય છે. આ વિનમ્રતા તમારામાં સાથે હશે તો મને લાગે છે કે ઘણા બધા પ્રશ્નો હલ થશે, ઘણા બધા પ્રશ્નોને તમે બહુ સારી રીતે સોલ્વ કરી શકશો. કેર અને કોમ્પેશન, કરુણા અને કાળજી, આ તબીબી વ્યવસાયમાં બહુ જરૂરી છે. અને મિત્રો, આ પણ તમારી સાથે સતત તમારી જર્નીમાં રહે એના માટે જાગૃત રહેજો. ક્યારે અસાવધાનીમાં કેર અને કાળજી જતા ના રહે, એ કરુણા જતી ના રહે એ જોજો. એનું કારણ એ છે કે આ ખાલી રોગોની સામે કે દર્દની સામે માટેની લડાઈ નથી. આ વિદ્યાશાખા ખાલી એના માટેની નથી, પણ આ જીવનભરની વિદ્યાશાખા છે. જીવ માત્રની ચિંતા કરતી વિદ્યાશાખા છે. અને એ વાત સતત યાદ રહે એ બહુ જરૂરી છે. મને લાગે છે એક પ્રસંગ મને યાદ આવે છે મહાભારતનો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને લઈ અને રથમાં જઈ રહ્યા હતા, અને એક ઝાડની નીચે એમને જોયું કે એક ટીંટોડીનું બચ્ચું નીચે પડેલું છે. એમને રથ ઊભો રાખ્યો. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, રોજ ઘણા બધા સંહારો થતા હતા. અને એ સમયે ત્યાં ઊભા રહ્યા, નીચે ઉતર્યા રથમાંથી, એમને ટીંટોડીના બચ્ચાને ઉપાડ્યું અને એ ઝાડ ઉપર મૂક્યું. ત્યારે અર્જુનને થયું કે આ શું, આપણે રોજ આટલી મોટી હિંસાના સાક્ષી બની રહ્યા છીએ, સીધી હિંસા કરી રહ્યા છીએ આ યુદ્ધમાં મહાભારતના, અને ટીટોડીના બચ્ચા માટે શ્રી કૃષ્ણે આ એક રથ ઊભો રાખી. આ જે વાત છે એ જીવનની વેલ્યુ કરવાની વાત છે. આ મહાભારત આપણી અંદર અને આપણી બહાર સતત ચાલતું હશે, ચાલતું રહેશે કદાચ, પણ આ જે વાત છે કરુણાની, જીવ જીવિત પ્રાણી વ્યક્તિ માત્રની કરુણા, એના દર્દને સમજવાની, તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ત્યારે કરુણા ન છૂટે એ જોજો. એ જ રીતે ક્ષમતા પણ એટલી જ જરૂરી છે. અનેક વખત એવા સંજોગો આવશે કે તમે તાણમાંથી પસાર થતા હો, નિર્ણય લેવાની તકલીફ પડે, શું નિર્ણય કરવો, તો એવા સંજોગોમાં તમે જો ક્ષમતા કેળવેલી હશે, ઇક્વેનિમિટી ઓફ માઇન્ડ હશે, તો તમે શ્રેષ્ઠ નિર્ણય કરી શકશો અને શ્રેષ્ઠ આઉટકમ તમે દર્દીને આપી શકશો. આઈ થિંક કે આ વસ્તુ આપણે આપણા અભ્યાસક્રમની સાથે ફાઉન્ડેશન કોર્સમાં, અને હવે તો રાજ્ય સરકારે ગીતા ની વાત અભ્યાસક્રમમાં મૂકી છે, એ વસ્તુ આપણને ચોક્કસ આઈક્વાનિમિટી સાક્ષીભાવ કેળવવામાં મદદરૂપ થશે. દર્દીઓ સાથેનું તાદાત્મ્ય, એમના સંબંધી સાથેનું તાદાત્મ્ય સતત રહે એની કાળજી રાખજો. મિત્રો, આપણી પાસેથી શું અપેક્ષા હોઈ શકે અને અપેક્ષા હશે, તો રાષ્ટ્રની કે સરકારની અપેક્ષા એવી હશે કે આપણે બધા એમના જે પણ કાર્યક્રમો છે આરોગ્યને લગતા, એમાં એક્ટિવલી કંઈ પણ કોન્ટ્રીબ્યુટ જે કરી શકતા હોય કરીએ. એક વાત, સમાજની આપણી પાસે શું અપેક્ષા હશે? સમાજની અપેક્ષા એવી હશે કે એક આપણે રીઝનેબલ કેર એમને ઇકોનોમિકલ રેટે આપીએ,
एक परवड़ी सके एवं दर में सारा में सारी सारवार आपीए ये अपेक्षा समाज की हे अने इंडिविजुअल व्यक्ति की अपेक्षा अपनी पास थी शू हे तो एमनी अपेक्षा ये हे कि आप एक एथिकल जो चरक शपथ अपने लीधी थी व्हाइट कोट सेरेमनी वक्त अत्यार आज आप हिपोक्रेटिक ओथ लैसू ए सतत अपना जीवन अंश बनी रहे पालन करिए ये अपेक्षा एक व्यक्ति की हे आई थिंक आज आप ध्यान रखू तो जीवन में घना बदा प्रश्नों उपस्थित थे अटकवी सकूँ छू मित्रों कोईपण काम नानू नहीं बदाज काम गौरव करजो ये दर्द शुरुआत ना प्रोसिजर हो मोटी सर्जरी की बात हो आशा क्यों गुमावता नहीं एक्सलेंस सतत तमारी अंदर रहे एना ते प्रयत्नशील रहो परिश्रम और प्राणिकता विकल्प जिंदगी में कोई हो सके नहीं जिंदगी में क्यों शॉर्टकट मैं जता नहीं परिश्रम प्राणिकता ए बने हमेशा साथ रखो थोड़ी नानी नानी बातों पर तमे दर्दियों ने सगा ने कहता रहो दर्दी ने कहजो के दवा जेटलू मूल्य है एना करता वधारे मूल्य सारा आहार स्वच्छ पानी ताजी हवा शिक्षण वस्ती नियंत्रण दिवसभर तमे कंईक व्यायाम करो योग करो ध्यान करो एनू पण एटलू ज महत्व है तो तमे रोगों से बची सकसो आ संदेशों तमे लोगों ने आपवानो भूलता नहीं व्यक्तिगत जीवन में मने लागे छे के जे केटलीक बाबतो छे तमे पण एने उतारजो स्वच्छता आग्रह राखजो पानी दुर्व्यव न थाय जोजो प्लास्टिक ने जीवन में ओछा में ओछो उपयोग थाय अने आपणे पृथ्वी ने भविष्य की पेढ़ी माटे जीववा लायक राखीए ए पण जोजो वृक्षों वावजो तमारी आजूबाजू हरियाली रहे ए जोजो आ बधी वस्तुओं एक व्यक्ति तरीके एक तबीब तरीके बहुत जरूरी है आई थिंक हजू तो घणो बधो बाकी छे लांबी बात नथी करतो पण एक बात चौक्स करीश के तमे जीवन में एक सभर सार्थक संतोषी सुखी जीवन नागदार छो तमे एवं जीवन पामो अने एवी जीवन पद्धति अपनाओ के एवं जीवन तमे सतत रहे એવી શુભેચ્છા પાઠવું છું અને આ સંસ્થાના વડા તરીકે આઈ થિંક હું પ્રાર્થના પણ કરીશ કે એવું જીવન રહે તમારા પરિવારે તમારા માટે જે કંઈ ભોગ આપ્યો છે એને જિંદગી પર ક્યારે ભૂલતા નથી આજનો જે પ્રસંગ છે એ આઈ થિંક આ નવી પદ્ધતિ નથી જ્યારે વેદકાળમાં પણ એક પદ્ધતિ એવી હતી કે ગુરુકુલમાં કે ઋષિ આશ્રમમાં જઈને લોકો રહેતા અને ભણતા ત્યાં અને જ્યારે જાય ત્યારે એમને કંઈ વિદાય સંદેશો અપાતો હતો અને એ સંદેશામાં પણ આ જ વાત રહેતી સત્યમ વદ ધર્મ ચરે સત્યને બોલજે અને ધર્મનું આચરણ કરજે આઈ થિંક કે સતત અભ્યાસુ રહેજે અને સુખ અને સંપત્તિનું પણ સર્જન કરજે એના માટે પણ તું બેધ્યાન ના રહીશ પણ જેને કહેવાય કે એક નીતિના માર્ગે તું સંપત્તિનું સર્જન કરજે આઈ થિંક એ વાત જે વર્ષો પહેલાં આપણે ત્યાં કીધી આજના દિવસે પણ એટલી જ સાર્થક છે આપ સર્વેનો પથ નિર્વિઘ્ન બનો કલ્યાણકારી બનો એ જ શુભેચ્છા એ જ પ્રાર્થના અને છેલ્લું વાક્ય ક્રતવો યંતુ વિશ્વમ આર્યમ આવો આ સાથે મળીને દુનિયાને વધારે ઊંધા બનાવીએ તમે એમાં નિમિત્ત બનો આઈ થિંક કે આપણે જીવનનો એક જ હેતુ હોઈ શકે કે દુનિયામાં જ્યારે આપણે જન્મ્યા ત્યારે જે વિશ્વ હતું અને આપણે પસાર જઈને થઈએ એમાંથી પસાર થઈએ એ વખતે વધારે ઉમદા બને અને એમાં આપણો કોઈ હિસ્સો હોય તો એના કરતાં મોટું જીવનની સાર્થકતા ન હોઈ શકે ફરી આપણું જીવન અપસરનું જીવન સાર્થક સભર અને સુખી બને એવી શુભેચ્છા આપી પ્રાર્થના કરીને મારી વાત પૂરી કરું છું આભાર ખૂબ ખૂબ આભાર